માળિયાહાટીના તાલુકા પંચાયતમાં 20 સીટોમાંથી 14 સભ્યોના વિજય બાદ આજે પ્રમુખ ઉપપ્રમુખની વરણી કરવામાં આવી હતી। માળિયાહાટીના સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં માળિયા તાલુકા પંચાયતમાં 20 માંથી 14 સીટો પર ભાજપ દ્વારા જ્વલંત વિજય બાદ આજે પ્રમુખ તથા ઉપપ્રમુખની ચૂંટણી અધિકારી રાઠોડના અધ્યક્ષ સ્થાને યોજાયેલા પૂર્વ પ્રમુખ ભાવનાબેન દિલીપસિંહ સિસોદિયાની સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી, તો ઉપપ્રમુખ કમળાબેન કાંજીભાઈ યાદવની સર્વાનુમતે વરણી કરવામાં આવેલ। પ્રમુખ અને ઉપપ્રમુખની વરણીને લઈને ભાજપના કાર્યકરો દ્વારા ઢોલ શરણાઈના નાદે ફટાકડાની રમઝટ સાથે કાર્યકરો દ્વારા ફરી વિજય ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી। આ તકે દિલીપસિંહ સિસોદિયાએ જણાવેલ કે તાલુકાના વિકાસના કામોમાં અમે નિષ્પક્ષ કામ હાથ ધરશું, તો સહકારી ક્ષેત્રના આગેવાન લક્ષ્મણભાઈ યાદવે તાલુકાની જનતાને સ્પષ્ટ બહુમતીથી વિજય અપાવવા બદલ લોકોનો આભાર માનીને સાથે મળી તાલુકાના વિકાસ માટેની કાર્યવાહી હાથ ધરીશું તેવું જણાવેલ। આ તકે DYSP જેડી પુરોહિત, PSI આંબલિયા ચોરવાડ, PSI જે કચોચ તથા સ્ટાફ દ્વારા જડબેસલાક બંદોબસ્ત જાળવવામાં આવ્યો હતો। અને જિલ્લાની નેતાગીરીએ આજે માળિયાહાટીના તાલુકા પંચાયતમાં પ્રમુખ તરીકે ભાઈ શ્રી દિલીપભાઈ, ઉપપ્રમુખ તરીકે કાંજીભાઈને શાસનની ધુરા સોંપી છે એ બદલ ઉપરના અમારા ભારતીય જનતા પક્ષના સંગઠનનો આ તકે આભાર માનું છું। આ જ્વલંત જીતની અંદર માળિયા તાલુકાની સમગ્ર પ્રજા એ આમાં સહભાગી છે। આ બંને આગેવાનો તો એનું એક પ્રતીક છે। જ્યારે સમગ્ર જનતાની આ જીત છે, કોઈ એક પાર્ટીની જીત નથી, સમગ્ર જનતા જે સુશાસન માગે છે એ સુશાસન આ બંને આગેવાનો નીચે તાલુકા પંચાયતની એક એક પ્રજા, એક એક પબ્લિક, માળિયાની એક એક જનતાને રહેશે। ખરેખર તો શાસન ગ્રામ્ય લેવલે તાલુકા પંચાયતનું જ વધારે પ્રજાને કામ પડતું હોય છે। હું આશા રાખું છું કે માળિયાની નાનામાં નાની ગરીબ પ્રજા, આમ આદમીને પણ આ શાસનથી સંતોષ મળશે અને આ લોકોને અત્યારે પણ આ જે ટીમ છે એ ભવિષ્યમાં એટલું સારું કામ કરે કે લોકો એમને વધાવે એવી અભ્યર્થના મા ભવાની પાસે રાખી વિરમું છું। તાલુકા પ્રમુખ ક્યાં? પાર્ટી છે ને એ કોઈ દિવસ સમિતિઓ ક્યાંય પણ હોય ને એ પછી ના બોર્ડ માં નક્કી કરે, સભ્યો પાર્ટી નું સંગઠન જેમનું પણ નામ અમને આપશે। જિલ્લા ભાજપ પ્રમુખ કિરીટભાઈ, સહકારી સંઘના આગેવાન શ્રી લક્ષ્મણભાઈ યાદવ, આ બધાએ જ્યારે અમને તાલુકા પંચાયતના પ્રમુખ ઉપપ્રમુખની નિમણૂક કરી છે, સૌ પ્રથમ તો એ બધાનો પહેલા ખૂબ આભાર માનું। માળિયા તાલુકાની જનતાએ જે અમારી ઉપર જવાબદારી વિશ્વાસ મૂક્યો છે એમનો વિશ્વાસ અમે ક્યારેય એળે નહીં જવા દઈએ। તાલુકાના તમામ વિકાસના કામો માટે અમારી સારી ટીમ એક થઈ અને માળિયા તાલુકાનો વિકાસ કેમ જલ્દી જલ્દી, ગામડાનો વિકાસ કેવી રીતે સારી રીતે થાય એમ હર હંમેશ અમે પ્રયત્ન અમારે। આજે પ્રમુખ ઉપપ્રમુખની વરણી થઈ છે, ચેરમેન અધ્યક્ષ શ્રી હજી નેક્સ્ટ ટાઈમ બાકી છે, અગાઉની મિટિંગની અંદર એ નક્કી થશે। વિકાસમાં ગ્રામ્ય વિસ્તારના રસ્તા, પાણી, શૌચાલય, તમામ જે લગતી વસ્તુઓ હોય તેના માટે તાલુકા પંચાયત હર હંમેશ કટિબદ્ધ છે અને હર હંમેશ ગમે ત્યારે કોઈના કામ માટે અમે હાજર છીએ।